नमस्कार मित्रों, धोरण आठ गणित अंदर सम प्रमाण અને વ્યસ્ત પ્રમાણ એની અંદર અગાઉ આપણે દાખલો જોયા હતા તો સ્વાધ્યાય 13.1 માં દાખલા નંબર 5 કે એક જુવાન ના ચિત્રને 50,000 અણુ મોટું કરતા તેની લંબાઈ જે છે 5 સેમી થાય છે જો જે આકૃતિમાં બતાવે છે તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી છે પ્રથમ વસ્તુ શું ધમ છે વાસ્તવિક લંબાઈ પછી શું છે હવે કે તમને 20,000 અણુ કરવામાં આવે તો કેટલી લંબાઈ છે પ્રથમ આપણે શોધવાનું છે એની વાસ્તવિક લંબાઈ પછી આપણે બીજો કે જ્યારે 20,000 અણુ ચિત્રને મોટું કરવામાં આવે ત્યારે એની લંબાઈ કેટલી છે એ આપણે શોધવાની છે તો અહીંયા પ્રથમ આપણે તેની વાસ્તવિક લંબાઈ શોધીશું જીવાણુ જે છે બેક્ટેરિયા તે ચિત્ર માં થતો જે વધારો છે તે અને એની સામે સ્પેશિયલની લંબાઈ સેમા આપી છે તો અહીંયા સેન્ટીમીટરમાં છે તો ચિત્રને કેટલા ભાગ મોટું કરવામાં આવે છે 50,000 એટલે ચિત્રમાં વધારો 50,000 ગણું મોટું કરવામાં આવ્યું છે એના બરાબર આપણે શું કરીશું x1 ત્યારે લંબાઈ કેટલી છે એની તો 5 સેમી બરાબર આપણે શું કરીશું y1 હવે આગળ વાસ્તવિક લંબાઈ શોધવાની છે જ્યારે ચિત્રને મો વધારો 1 ગણો હોય એટલે કે x2 બરાબર 1 ગણો હોય ત્યારે એની લંબાઈ કેટલી હશે વાસ્તવિક લંબાઈ આપણે અહીંયા y2 આપણે શોધવાની છે મિત્રો તમે જુઓ કે જેમ જેમ ચિત્રમાં વધારો થતો છે એની લંબાઈમાં પણ વધારો થતો જશે તો માટે વધે તો વધે માટે કયા પ્રકારનું છે પ્રમાણ સમપ્રમાણ છે ચિત્રમાં વધારો થતા તેની લંબાઈ વધે છે માટે અહીં સમપ્રમાણ છે કેવું પ્રમાણ છે મિત્રો સમપ્રમાણ હવે આ સમપ્રમાણ છે માટે x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 દરેક ની કિંમત મૂકો x1 બરાબર છે 50,000 y1 બરાબર છે 5 બરાબર x2 બરાબર છે 1 ત્યારે y2 આપણે શું કરવાના છે શોધવાના છે તો y2 શોધવાના છે y2 બરાબર ની આવા લઈ લઈશું આ જે 50,000 ના છે તો 5 છે એને બરાબર ની આવા લઈ લઈશું તો 5 એ ઉપર જશે અને 50,000 ના છેદમાં વ્યસ્ત થઈ જશે y2 બરાબર 5 નો એક સાથે ગુણાકાર કરતા 5 આયા અને છેદમાં 50,000 અને અહીંયા 5 એકલા 5 તો કેટલા આવશે 10,000 ઉપર કેટલા આવે છે 1 ના છેદમાં 10,000 માટે y2 બરાબર 1 ના છેદમાં 10^4 મિત્રો આ પ્રકારના દાખલા આપણે ખાતને ઘાતકમાં જોયા છે કે પ્રમાણ શું કરવું હોય 10^4 છે તેની વાસ્તવિક લંબાઈ તો y2 બરાબર 10^4 ને અંશમાં લઈ લીધા કેવી થશે -10^4 તો અહીંયા ચિત્રની વાસ્તવિક લંબાઈ કેટલી છે તો -10^4 માટે ચિત્રની વાસ્તવિક લંબાઈ 10^4 સમી છે ઓકે હવે અહીંયા આપણે આગળ જોઈએ કે જ્યારે ચિત્રને 20,000 રૂપિયા મોટું કરવામાં આવે ત્યારે તેની લંબાઈ કેટલી છે મિત્રો અહીં તમે જો 50,000 હતું અને કેટલા ઘટ્યું છે 20,000 એટલે કે ઘટાડો થયો છે માટે એની લંબાઈ પણ ચોક્કસ ઘટશે જોઈએ કઈ ચિત્રમાં વધારો આપવાનો કોષ્ટકમાં ચિત્રમાં થતો વધારો અને એની સામે એની લંબાઈ જે સેન્ટીમીટરમાં છે ચલો પહેલો કેટલો વધારો હતો કેટલા ઘણું મોટું હતું તો 50,000 ઘણું એના માટે આપણે શું કરીશું x1 ત્યારે તેની લંબાઈ 5 છે ની બરાબર શું આવશે y1 રહીના x2 બરાબર કેટલા ઘણું થયું છે 20,000 ઘણું બરાબર શું આવશે x2 ત્યારે અહીંયા એની લંબાઈ જે છે y2 આપણે શોધવાની છે
ओके तो यहां तुम जो जो चित्र में શું કર્યું છે ઘટાડો અહીંયા ઘટાડો થયો છે માટેની અંદર પ્રમાણ ઘટાડો છે માટે અહીંયા કેવા પ્રકારનું પ્રમાણ હતું અહીંયા સમપ્રમાણ હતું તો સમપ્રમાણ સંખ્યા ને શું આવે છે કે x1 / y1 x2 / y2 જો દરેકની કિંમત મૂકો તો x1 બરાબર કેટલા છે તો 50000 y1 બરાબર કેટલા છે તો 5 x2 તો 20000 અને ભાગાકારમાં y2 આપણે શું કરવાના છે શોધવાના તો y2 ને બરાબર ની આપણે જાઓ અને 50000 ના છેદમાં 5 છે ને બરાબર ની આપણે લેજો તો એ વ્યસ્ત છે અને માટે y2 બરાબર 20000 સાથે કોણ આવશે તો 5 ગુણાકારમાં આવશે અહીંયા અને ભાગાકારમાં 50000 આવશે આ 4 શૂન્ય 4 શૂન્ય 5 5 2 માટે y2 બરાબર કેટલા આવે છે 2 માટે ચિત્રની જ્યારે 20000 ગણું કરવામાં આવે છે ત્યારે તેની લંબાઈ 2 સેમી છે માટે ચિત્રને 20000 ગણું કરતા તેની લંબાઈ 2 સેમી થાય અથવા 2 સેમી હશે મિત્રો દાખલો ગણતરીમાં લખી લો હવે દાખલા નંબર 7 17.1 ની અંદર કે જો બે કિગ્રા ખાંડમાં રહેલ સ્ફટિકોની સંખ્યા 9×10⁶ ગ્રામ છે તો નીચે દર્શાવેલ જથ્થામાં કેટલા સ્ફટિકો છે તો તમે જોયું તો 2 કિગ્રા ખાંડનો સ્ફટિકો કેટલા છે 9×10⁶ ગ્રામ તો 5 કિગ્રા ખાંડનો જથ્થો હોય ત્યારે કેટલા અહીંયા જો તો સ્ફટિકોની સંખ્યા રહે ખાંડના જથ્થામાં શું થયું છે બરાબર પહેલા કેટલો હતો 2 કિગ્રા ત્યારે સ્ફટિકો 9×10⁶ ગ્રામ છે તો 5 કિગ્રા જથ્થો રહ્યો જથ્થો વધ્યો તો સ્ફટિકો પણ 100% વધશે માટે કેવું પ્રમાણ છે અહીં વ્યસ્ત અંતર સમપ્રમાણ છે તો અહીંયા ખાંડનો જથ્થો અને એમાં રહેલા સ્ફટિકો બે કિલોગ્રામ ખાંડ છે ત્યારે સ્ફટિકો કેટલા છે એટલે કે બે કિલોગ્રામ ખાંડ છે અને x1 બરાબર 2 કિગ્રા ત્યારે સ્ફટિકો કેટલા છે 9×10⁶ એટલે કે y1 બરાબર 9×10⁶ હવે સ્ફટિક ખાંડનો જથ્થો કેટલા કિલોગ્રામ થયો 5 કિલોગ્રામ એટલે કે x2 બરાબર 5 કિગ્રા ત્યારે સ્ફટિકો y2 બરાબર કેટલા સ્ફટિકો હશે ઓકે આ એકમ પદ્ધતિની રીતથી પણ આ દાખલો બની શકાય છે કે 2 કિગ્રામ ખાંડમાં 9×10⁶ ગ્રામ સ્ફટિકો તો 5 કિગ્રામ ખાંડમાં સ્ફટિકો કેટલા ક્રોસનો ગુણાકાર થાય આ સંખ્યા ક્યાં આવે ભાગાકારમાં આવશે સરખું છે પરંતુ આપણે આ જ રીતે જોઈએ તો અહીં ખાંડનો જથ્થો વધતા સ્ફટિકો પણ શું થશે ભાઈ વધશે માટે સમપ્રમાણ છે એવું પ્રમાણ છે અહીં સમપ્રમાણ છે અને સમપ્રમાણ હોય x1 / y1 બરાબર x2 / શું આવશે y2 દરેકની કિંમત મૂકો x1 બરાબર 2 y1 બરાબર 9×10⁶ અને x2 બરાબર 5 કિલોગ્રામ ત્યારે y2 બરાબર શોધવાના છે તો y2 શોધવા બરાબર અહીં આગળ આવશું તો અહીં શું થશે y2 બરાબર કોણ વધ્યું અહીંયા 5 તો 5 સાથે 9×10⁶ ગુણાકારમાં થશે અને 2 એના ભાગાકારમાં આવશે તો કે ઉદય છે ઉપરથી પણ 9 કેટલા થશે 45×10⁶ છેદમાં કેટલા છે 2 તો 45 ને 2 વડે ભાગો મિત્રો તો 22.5 આવશે કેટલા આવશે 22.5×10⁶ 10⁶ જો આપણે લખા ભરાને સમાન લખશો આપણે પ્રમાણ સ્વરૂપમાં અગાઉના પ્રકરણ ધાતુની ધાતુમાં આપણે પ્રમાણ સ્વરૂપે લખતા શીખી ગયા પોઈન્ટ ની કઈ સંખ્યાની પાછળ લઈ જવાનું છે પ્રથમ સંખ્યાની પાછળ તો અહીંયા એક ધાતુ શું થશે વધારો થશે તો 2.25×10⁶
बाद स्टडी नो हसे जारे खांड नो जखो 5 किलोग्राम होय त्यारे ये 5 किलोग्राम खांड नी अंदर स्टडी नो कितना है तो 1.25 ने रसनी 6 बार छे હવે બીજા નંબરે જે આપ્યું છે ખાંડ નો જથ્થો 1.2 કિલોગ્રામ હોય ત્યારે અહીંયા આપણે આનું કોષ્ટક બનાવીએ તો x એટલે ખાંડ નો જથ્થો અહીંયા આવશે સ્ટડી કો ચલો જે આપ્યું હતું ખાંડ નો જથ્થો પેલો કેટલો હતો x1 બરાબર 2 ઈગ્રા હતો ત્યારે સ્ટડી કો 9.6 વાત છે હવે ખાંડ નો જથ્થો કેટલો થયો છે 1.2 કિલોગ્રામ એટલે કે અહીંયા આવશે આ y1 તો અહીંયા x2 બરાબર જ્યારે 1.2 કિલોગ્રામ આવ્યું ત્યારે y2 બરાબર સ્ટડી કો ની સંખ્યા કેટલી હશે એ આપણે જોવાનું છે અહીંયા પણ ખાંડનો જથ્થો ઘટ્યો છે અને સ્ટડીની સંખ્યામાં પણ શું થશે ઘટાડો થશે અહીંયા મિત્રો કેવું છે સમપ્રમાણ છે તો સમપ્રમાણ છે માટે શું આવશે x1 ભાગ્યા y1 બરાબર શું આવશે x2 ભાગ્યા y2 ઓકે ચલો x1 ની જગ્યાએ કેટલા આવશે 2 y1 કેટલા છે 9.10^6 ઓકે અને અહીંયા x2 બરાબર કેટલા આવે છે 1.2 કિલોગ્રામ જ્યારે y2 આપણે શોધવાના છે ઓકે y2 ને આપણે લાવો તો y2 બરાબર 1.2 સાથે 9.10^6 ગુણાકારમાં 2 ક્યાં આવશે ભાગાકારમાં આવશે તો અહીંયા શું આવશે 2.6 એટલે 0.6 અને 0.6 9 સાથે ગુણાકાર 9 સંખ્યા થશે 54 1. તપાસે 1.4 × 10^6 ઓકે તો સ્ફટિકોની સંખ્યા અહીં જ્યારે 1.2 કિલોગ્રામ ખાંડનો જથ્થો હોય ત્યારે સ્ફટિકોની સંખ્યા કેટલી મળે છે 5.4 × 10^6 ઓકે તો મિત્રો જ્યારે 5 કિલોગ્રામ ખાંડનો જથ્થો હતો ત્યારે સ્ફટિકોની સંખ્યા કેટલી મળે છે સોરી અહીંયા 22.5 × 10^6 અહીં 1 પોઈન્ટ કાપો એક પ્રથમ સંખ્યાની પાછળ આપણે પોઈન્ટ લઈ જઈએ ત્યારે અહીંયા પોઈન્ટ 1 હશે એટલે એક આપનો એક શું થશે વધારો થશે કારણ 10 ની કેટલી ઘાત છે અહીંયા 7 ઘાત છે તો મટકો દ્વારા દાખલો કરીએ હવે દાખલા નંબર 10 કે એક ભારવાહક ખટારો 25 મિનિટમાં 14 કિલોગ્રામ ટકાવે તો આ ઝડપે ગતિ કરે તો 5 કલાકમાં કેટલું ટકાવશે મિત્રો અહીંયા જે એની જે અંતર છે અને એની સામે શું આવશે એની સમય ચલો અંતર જ્યારે 14 કિલોમીટર કાપ્યું એના માટે આપણે x1 બરાબર 14 કિલોમીટર અને ત્યારે સમય કેટલો છે y વન બરાબર કેટલા છે 25 મિનિટ આ કિલોમીટર હવે જ્યારે સમય કેટલો છે અહીંયા 5 કલાક એટલે કે x2 આપણે શોધવાનું થશે કેટલી કેટલા કિલોમીટર અંતર કાપ્યું એ x2 શોધવાનું થશે અને y2 એટલે કે કેટલા કલાક છે 5 કલાક 5 કલાક ને આપણે મિત્રો શેમાં ફેરવાવ્યું છે મિનિટમાં તો 5 કલાક ની મિનિટો 1 કલાક ની મિનિટો 60 થાય તો 5 કલાક ની મિનિટ કેટલી છે 300 મિનિટ તો y2 બરાબર આપણે શું લઈશું મિત્રો 300 મિનિટ લઈશું તો અહીં તમે જોઈ શકો કે સમય વધશે તો કપાતું અંતર પણ વધશે તો અહીં સમય વધતા કપાતું અંતર વધશે માટે સમપ્રમાણ છે કેવું પ્રમાણ છે મિત્રો સમપ્રમાણ છે તો સમપ્રમાણ શોધવાનું છે એટલે કે શોધવાનું શું છે અહીંયા x2 કેટલા કિલોમીટર અંતર કાપે છે 300 મિનિટમાં તો x1 ભાગ્યા y1 બરાબર x2 ભાગ્યા y2 તો દરેક ની કિંમત
पूछो यहां 14 y1 की क्लास है तो 25 मिनट અને x2 શોધવાના છે જ્યારે y2 300 મિનિટ છે તો હવે એનું સાદું કહો તો 300 ભાગ્યા 90 તો ભાગાકાર કરી શકો છો 14 સાથે ગુણાકારનો તો x2 બરાબર 14 ગુણ્યા 300 અને ભાગાકારનો કેટલા છે અહીંયા 25 છે હવે અહીંયા 25 વડે ઉપર કરો તો 25 નું વિભાજન કરો મિત્રો સરળતા ખાતર કે 5 ગુણ્યા 5 અને 5 6 30 અને 0 એ તો કેટલા આવે છે 60 અને 300 હજુ 5 છે અને 60 તો 12 અને 60 તો x2 બરાબર 12 ગુણ્યા કેટલા કરશો 14 રકમમાં 12 ગુણ્યા 14 એકમ દશક ની 0 2 એકા 2 અને 1 એકા 1 4 2 8 અને 4 એકા 4 8 4 ને 6 1 તો કેટલા આવશે 168 કિલોમીટર અંતર કાપશે તો અહીંયા જે ભાર વાહક ખડાઓ છે તે ભાર વાહક ખડાઓ 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપશે તો મિત્રો અહીંયા તમે જુઓ કે જે ભાર વાહક ખડાઓ છે 5 કલાકમાં 168 કિલોમીટર અંતર કાપે છે આ જ દાખલો છે આપણે એકમ પદ્ધતિ રીતે કરવા હોય સંપ્રમાણના દાખલા તો પણ આપણે ગણી શકીએ છીએ જો એ ટ્રાય કરીએ કે આ આપણે ગણવું હોય તો કેવી રીતે ગણી શકાય કે 25 મિનિટ માં કપાતું અંતર બરાબર કેટલું હતું ભાઈ 14 કિલોમીટર છે ને 25 મિનિટમાં કપાતું અંતર જે છે 14 કિલોમીટર તો આપણે કેટલો સમય છે 5 કલાક એટલે કે 300 મિનિટમાં કપાતું અંતર બરાબર કેટલું તો ક્રોસમાં ગુણાકાર 300 ગુણ્યા કેટલા કરવાના છે 14 અને ભાગાકારમાં કેટલા આવે છે 25 અને સાદું કરીએ આપણે કે 14 ગુણ્યા 300 ભાગ્યા 25 બરાબર કેટલા આવે 168 કિલોમીટર આ દાખલો આ પ્રકારે પણ ગણી શકાય છે સમપ્રમાણના દાખલા આ પ્રકારે એકમ પદ્ધતિની રીતથી પણ ગણી શકાય છે અને ચલ x1 y1 x2 y2 કરે પણ આપણે ગણી શકીએ છીએ આ પ્રકારે ગણવાનો ફાયદો શું છે મિત્રો કે જ્યારે વ્યસ્ત પ્રમાણ હશે ત્યારે આપણને આના લીધે વધારે ફાયદો થશે તો